એક આદિવાસી નાનો યુવાન બોલે ત્યારે ગમતું નથી, અને મને અનેક વાર જેલો પણ કરવામાં આવે છે, તમે બધા જાણો છો ને બધા. મેં કોઈનું ખોટું કર્યું નથી, એટલે તમને કહેવા માંગુ છું કે આપણે કોઈના બાપથી પિતા નથી. કેમ કે મારી સાથે તમારા જેવા વફાદાર અને ઈમાનદાર લોકો મારી સાથે છે, હું કોઈના બાપથી ડરવાનો નથી. ગામોમાં આ અમારું 12મું કે 13મું સ્વાગત છે ત્યારે અહીં મોજા ગામના વડીલો, યુવાનો અને માતા બહેનો છેલ્લા એક કલાકથી અમારી રાહ જોઈને ઊભા હતા, એટલે તમારી માફી પણ માગું છું, અને તમે અમારું જે ઉત્સાહભેર સ્વાગત કર્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. મિત્રો, હું એક નાનો નેતા છું, બહુ મોટો આગેવાન નથી. હલો, ડેડિયાપાડાની આદિવાસી સમાજ, આદિવાસી પ્રજાએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો અને મને ધારાસભ્ય બનાવ્યો. ત્યાંથી લઈને આજ દિન સુધી અમે ક્યારે ઘરે બેસીને આરામ નથી કર્યો, અમે લોકો માટે અવારનવાર અવાજ ઉઠાવીએ છીએ. અમે બાળકોને સારા શિક્ષકો મળે, સારાના ઓરડા મળે એના માટે બોલ્યા છે. અમે દવાખાનામાં પૂરા ડોક્ટરો હોય, પૂરા સાધનો મળે એના માટે સરકાર સામે બોલીએ છીએ. રોડ રસ્તા સારા બને એના માટે બોલીએ છીએ. આપણા ભણેલા ગણેલા યુવાનોને કાયમી શિક્ષકની નોકરી મળે એના માટે અમે બોલીએ છીએ. જીઆઈડીસીમાં આપણા યુવાનોને કાયમી નોકરી મળે એના માટે બોલીએ છીએ. આ વિસ્તારોમાં, ડેમોમાં, નેશનલ હાઈવેમાં, જીઆઈડીસીઓમાં, નેરમાં, રેલવેમાં જે જમીનો બધી જાય છે એ જમીનો જ્યારે સંપાદન કરવા માટે આપણા લોકો પર જ્યાં પણ અત્યાચાર થાય છે ત્યારે અમે લડીએ છીએ, જે આ સરકારને ગમતું નથી. આટલી મોટી સરકાર સામે, આટલી મોટી પાર્ટી સામે એક આદિવાસી નાનો યુવાન બોલે ત્યારે ગમતું નથી, અને મને અનેક વાર જેલો પણ કરવામાં આવે છે, તમે બધા જાણો છો ને બધા. મેં કોઈનું ખોટું કર્યું નથી, એટલે તમને કહેવા માંગુ છું કે આપણે કોઈના બાપથી પિતા નથી. કેમ કે મારી સાથે તમારા જેવા વફાદાર અને ઈમાનદાર લોકો મારી સાથે છે, હું કોઈના બાપથી ડરવાનો નથી. 2019માં લોકસભાની ચૂંટણી હતી ત્યારે મને જેલમાં મૂકી દીધો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી પતી પછી ત્રીજા દિવસે છોડી દેવામાં આવ્યો. 94 દિવસ મને તે વખતે જેલમાં રાખવામાં આવ્યો હતો. આ વખતે બી બધાને એવું હતું કે એને ઉમેદવાર કરવા કરે છે, લોકસભા લડવાની વાત કરે છે, એને જેલમાં નાખી દો. મારી સાથે સાથે મારા ધર્મપત્ની, મારી બહેનો, મારા પીએ, મારા જમાઈ, મારા બહેનોના જમાઈ બધાને અમને જેલમાં નાખી દીધા. તમારા આશીર્વાદથી, ભગવાનની દયાથી અમે છૂટીને આજે તમારી વચ્ચે આવી ગયા છે. ત્યારે જે લોકોને હતું કે આ લોકોને જેલમાં નાખી દઈશું, પછી મેદાન ખુલ્લું થઈ જવાનું છે, અમે જીતી જવાના છે, એવું જ હતું ને એ લોકોને. એ લોકોને પણ કહેવા માંગીએ છે, તુમકો કા લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હમકો ક્યા અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા હો, ये चैतर वसवा है, कभी झुकेगा नहीं. મિત્રો, આવી જ રીતના આખાને આખા ગામ 2 દિવસથી રોડ પર આવીને મારું સ્વાગત કરે છે. લોકો મોબાઈલ થકી જાણી ગયેલા છે આ લોકોની કરણી અને કથની, એટલે મારા સમર્થનમાં હજારો લોકો આજે રોડ પર આવે છે. આજ અમારી તાકાત છે, આટલી મોટી પાર્ટી સામે અમે અવાજ ઉઠાવીએ છીએ, આદિવાસી સમાજ માટે બોલીએ છીએ. એટલા માટે આ લોકો હેરાન પરેશાન કરે છે, પણ સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્યનો પરાજિત થતો નથી, સત્યનો વિજય થાય છે. એવી જ રીતે આવનાર દિવસોમાં, વધારે ભાષણ હું નથી કરતો, આજે 2 દિવસથી હું એકલો બોલ કરું છું, થોડું ગળું પણ બહી ગયેલું છે એવું લાગે છે મને, માફ કરજો. પણ હું તમને કહેવા માંગુ છું, આ લોકસભા બહુ મોટો વિસ્તાર છે,
હું નાનો આગેવાન છું આપણા સમાજનો, તમારો ભાઈ છું, તમારો દીકરો સમજીને તમે બધા ચૈતર વસાવા બનીને આ લોકસભામાં તમારે મારા વતી ઉતરવું પડશે. ઉતરશો ને બધા? તમારે મહેનત કરવાની છે. મારી પાસે તો એટલા કોઈ પૈસા બી નથી કે ચૂંટણીના એક દિવસ પહેલા તમારા ઘરે ઘરે આવીને હજાર હજાર રૂપિયા આપું. પણ તમને હું વચન આપું છું, જ્યારે પણ તમારા સુખ દુઃખના પ્રસંગ હશે, જ્યારે પણ આદિવાસી સમાજ પર કોઈ આંચ આવશે, ત્યારે મને રાતે પણ યાદ કરજો, ચૈતરભાઈ વસાવા ત્યાં હાજર હશે. એટલે એક એક વ્યક્તિ, એક એક યુવાન, તમારા મિત્ર હોય, તમારા સંબંધી હોય, તમારા વેવાઈવટુલા હોય, તા પણ કહેજો અમારા વિસ્તારમાં એક જ ચાલે, એક જ ચાલે, એ જ વાત તમારે કહેવાની છે. આજે ગઈકાલે કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ, પ્રદેશના નેતાઓએ પણ કીધું કે ચૈતરભાઈ આટલું બધું લડે છે, બોલે છે, ચૈતરભાઈ સામે આપણે ઉમેદવાર રાખવાનો નથી. કોંગ્રેસે પણ ચૈતરભાઈને સમર્થન કરવાનું છે એવી જાહેરાત પણ કરી છે, કરી છે ને? ત્યારે આપણે બધાએ લાગી જવાનું છે. જ્યારથી આ લોકસભામાં મારું નામ આવ્યું છે, ભાજપવાળા ચકડોળે ચડી ગયા છે કે ભાઈ કોને મૂકીએ, કોને મૂકીએ, કોને મૂકીએ, કોને મૂકીએ. રાતે બી ઉઠીને બે ગ્લાસ પાણી પીવા પડે છે એ લોકોને, રાતે બી ઉઠીને બે ગ્લાસ પાણી પીવું પડે છે. બધા ચિંતામાં છે, કેમ કે મારી સાથે તમારા જેવા ઈમાનદાર લોકો જોડાયેલા છે. એમને ખબર છે આ વખતે ભરૂચ લોકસભામાંથી એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે, બરાબર છે ને? પછી ઘણા લોકો તો, ઘણા નેતાઓ ધ્યાન રાખે, વિડીયોને ઝૂમ કરીને જોશે, ફોટા જોશે, ચૈતરભાઈનું સ્વાગત કોણ કોણ કરતા હતા, તમારા પર ફોન આવશે. તમે જરાય ચિંતા નહીં કરતા, બરાબર છે? આ લોકસભા આપણે જીતવાના છે, એ લોકોને પણ ધ્યાનમાં રાખજો. લોકસભા પતે પછી એ લોકોના પણ મોર બોલાવી દઈશું. આપણે કોઈને પીતા નથી, કેમ કે આપણે કોઈનું ખોટું કરતા નથી. એટલે ઈમાનદારીથી આ ચૂંટણી પણ લડીશું, ઈમાનદારીથી આ ચૂંટણી પણ આપણે જીતીશું. તો આગળ પણ ઘણા ગામમાંથી ફોનો આવે છે કે કેટલે આવ્યા, કેટલે આવ્યા, બધા રાહ જોઈએ છે. ત્યારે અહીં મોજામાં તો તમે બધા, મોજા ગામ એટલે નેત્રંગ તાલુકાનું બહુ મહત્વનું ગામ છે, આખા તાલુકામાં મોજાનું નામ નીકળે છે, નીકળે છે ને? ને આ વિસ્તારોમાં અમારા મોવી હોય, કાકડકુવી હોય, બેડા કંપની હોય, એ વિસ્તારોમાં મયતોમાં આવો, લગ્નમાં આવો તો ઘણા વડીલો મને મળવા આવે, જાંબુડા, પછી નાના જાંબુડા, મોટા જાંબુડા, પાટીખેડા. ત્યારે કે સાહેબ અમે મોજાના છે, આટલો બધો વ્યવહાર મોજાના લોકો, આટલો બધો વ્યવહાર રાખે છે આજુબાજુ અમારા વિસ્તારોમાં પણ મોજાના લોકો સુખ દુઃખમાં આવીને ઉભા રહે છે. જાઓ છો ને બધા? તો મોજા એકવાર નક્કી કરી લેશે, મોજાના યુવાનો એકવાર નક્કી કરી લેશે, મોજાના માતા બહેનો એકવાર નક્કી કરી લેશે, મોજાના વડીલો એકવાર નક્કી કરી લેશે, તો આખો નેત્રંગ તાલુકો એકતરફી કરી દેશે, કરી દેશે ને? એટલે આજે તમે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, હવે પછીની જવાબદારી તમારી છે, એક મોકો મને આપવાનો છે. એટલે તમારે જેને પણ ફોન કરો, હાચી માઠી ખબર લેવા, એને પણ કહેવાનું છે કે ચૈતરભાઈને આ વખતે આપણે લાવવાના છે. તો આગળ બધા રાહ જોઈશે, વધારે સમય નથી લેતો. પણ મારી બહેનોએ જમવાનું બનાવ્યું હોય, નહીં બનાવ્યું હોય, એક કલાકથી અહીંયા આવીને ઊભા છે. મારા ભાઈઓ બધા કામે કાજે જઈને હજુ જમ્યા નથી, પણ મને મળવા માટે તમે બધા અહીંયા ઊભા છો, ત્યારે હું ખરેખર દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વિસ્તારમાં જે મને ચિંતા હતી, આજે તમને બધાને જોઈને એવું લાગે છે કે હવે મારે ચિંતા મગજમાંથી કાઢી નાખવી પડશે. તો બધાનો ખૂબ ખૂબ આભાર, મારું સ્વાગત કર્યું તમામે તમામ યુવાનો, વડીલો, માતા બહેનોનો આભાર માનીને અહીં વાળીને વિરામ આપું છું. જય આદિવાસી, જય જવાહર. હવે અમે પણ અહીંથી રજા લઈશું અને તમને પણ અહીંથી રજા આપીએ છીએ. ધન્યવાદ. જય આદિવાસી.